નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠ ગણિત વિષયના પ્રકરણ એક સમય સંખ્યાઓના દાખલા શીખીશું સ્વાધ્યાય એક પોઈન્ટ એકના દાખલા એકથી છ આગળના વિડીયોમાં છે આ વિડીયોમાં આપણે દાખલો સાત આઠ અને નવ શીખીએ દાખલા સાતની રકમનો અભ્યાસ કરીએ એકના છેદમાં ત્રણ ગુણ્યા કાઉસમાં છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ ની કાઉસમાં એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ રીતે ગણતરી કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલ છે તે જણાવો તો આપણે અહીંયા અભ્યાસ કરીએ પહેલી રકમમાં છેલ્લા બે સંખ્યાનો કાઉસ બનેલો છે જૂઠ બનેલું છે અને એનો ગુણાકાર કરેલો છે જ્યારે પાછળની રકમમાં પહેલી બે સંખ્યાનો કાઉસ જૂઠ બનાવીને ગુણાકાર કરેલો છે એટલે કે અહીંયા જૂઠ બદલેલું છે પાછળની બે સંખ્યાનો જૂથ છે જ્યારે હવે આગળની બે સંખ્યાનું જૂઠ છે માટે આ ગણતરી આ ગણતરીમાં જૂઠના ગુણધર્મોનો ઉપયોગ કરેલો છે આ ગણતરીમાં ગુણાકારની ક્રિયા માટે સોરી મારી ભૂલ થાય છે ગુણાકારની ક્રિયા માટે જૂઠના ગુણધર્મોનો ઉપયોગ કરેલો છે પહેલાં છે આ બે સંખ્યાનો જૂથ બનાવેલું હતું હવે પહેલી બે સંખ્યાનું જૂઠ બનાવેલું છે ચાલો આગળ જઈએ આઠમા દાખલામાં શું આઠના છેદમાં નવ એ સંખ્યા ઋણ એક પૂર્ણાંક એકના છેદમાં આઠ મિશ્ર અપૂર્ણાંક છે અથવા મિશ્ર સંખ્યા કહેવાય નો વ્યસ્ત છે જો હોય તો કેમ અથવા જો ન હોય તો કેમ નહીં એટલે એનું કારણ માંગેલું છે તો વ્યસ્ત સંખ્યા છે કે નથી એ જાણવા માટે આપણે બંને સંખ્યાનો ગુણાકાર કરવો પડે અને બંને સંખ્યાનો ગુણાકારનો જવાબ જો એક આવે તો તે સંખ્યા વ્યસ્ત છે એમ કહેવાય અહીંયા એક તો સાદો અપૂર્ણાંક છે પણ આ મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે પહેલાં સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરી લઈએ ઋ એક પૂર્ણાંક એકના છેદમાં આઠ જો આ અપૂર્ણાંકને મારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો આ છેદને મારે પૂર્ણાંક સાથે ગુણવું પડે અથવા જે પૂર્ણાંક છે એક એને છેદ સાથે ગુણવું પડે એક ગુણ્યા આઠ આઠ એમાં અંશુમેરો નવ એક ગુણ્યા આઠ સોરી ભૂલ થાય છે એક ગુણ્યા આઠ એમાં અંશુમેરો અંશકોણ છે એક અને છેદ તેની તે આ આખો અપૂર્ણાંક ઋણ છે એટલે ઋણ આવશે એક ગુણ્યા આઠ આઠ વટા એક નવ નવ

જો એક આવે તો જ વ્યસ્ત સંખ્યા કહેવાય ઋણ એક આવે તો વ્યસ્ત સંખ્યા કહેવાતી નથી આગળની રકમ જોઈએ શૂન્ય પોઈન્ટ ત્રણ એ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણનો નો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં એટલે ઉપરના જેવો જ દાખલો છે બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરવો પડે જો ગુણાકાર એક આવે તો વ્યસ્ત કહેવાય ગુણાકાર એક ન આવે તો વ્યસ્ત કહેવાશે નહીં આપણે એને સાદા ઉપણાંકમાં ફેરવ્યા દશા અપૂર્ણાંક છે આ મિશ્ર અપૂર્ણાંક છે દશા અપૂર્ણાંકમાં શૂન્ય પોઈન્ટ ત્રણ પોઈન્ટ પછી એક અંક એટલે દશાંશ કહેવાય અને દશાંશ એટલે છેદમાં દસ આવશે પોઈન્ટ કાઢી નાખો છેદમાં દસ અને ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ જે પૂર્ણાંક છે એને છેદ છેદ સાથે ગુણો ત્રણ ગુણ્યા ત્રણ નવ એમાં અંશ ઉમેરો નવ વટા એક દસ બરાબર દસના છેદમાં ત્રણ હવે આપણે બંને સંખ્યાનો ગુણાકાર એટલે કોણ દસ ના છેદમાં ત્રણ અંશ ત્રણ છેદ ત્રણ ઉડી જાય છેદના દસ અંશના દસ બધું ઉડી જાય એટલે જવાબ કેટલો આવે એક શૂન્ય પોઈન્ટ એ ત્રણ ગુણાંક એક ના છેદ માં ત્રણ નો વ્યસ્ત છે કારણ કે કારણ આપણને ખબર છે બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આવે એક બંને સંખ્યાનો ગુણાકાર એક છે ઉપરના દાખલામાં ઋણ એક હતો એટલે ઋણ એક હોય તો વ્યસ્ત ન કહેવાય आहे या गुणाकार एक छे मारा हेन व्यस्त कही શકાય